નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? ગયા પીરિયડમાં આપણે ક વિશે ચર્ચા કરી હતી. આજે આપણે વિષય હિન્દીમાં વર્ણમાળા આને કહેવાય ખ. બાળકો શું કહેવાય? ખ. એના વિશે આપણે ચર્ચા કરીશું. જો બાળકો, આ તમારી હિન્દી બુક છે, એમાં તમને અહીંયા ખ દેખાય છે. ખની બાજુમાં ટપકા વાળું ખ કરેલ છે, એને આપણે શું કરવાનું છે? ઘૂંટવાનું છે. પછી નીચે આપ્યું છે, ખ ઢૂંઢકર ઉસ પર ગોળ રાઉન્ડ બનાવો. એની ઉપર શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું છે. ચોપેલો ખ છે તો એની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું, પછી પાછો ગોતવાનું, ખ ઉપર ગોળ રાઉન્ડ કરવાનું. ખ ગોતીને શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું છે. પછી નીચે જુઓ, આ ખરિયો એની બાજુમાં ખ આપેલી છે, તો એમાં વચ્ચે તમારે રંગ પૂરવાનો છે અને બાજુમાં ખ છે એ આપણે ઘૂંટવાનો છે. નીચે પણ એવું જ છે, ટપકા ટપકાવાળા ખ છે એને ઘૂંટી બાજુમાં આપણે ખ લખતા શીખવાનું છે. પાછળના પેજમાં જુઓ, આ દુધિયા અને ગુલાબી લીટી તમને દેખાય છે, એની અંદરથી તમારે ખ ગોતીને નીચે લીટી કરવાની છે. બાજુમાં જો ખ, તો ખ સાથે એના ચિત્રને જોડવાના છે. તો ખ સે શું થાય? તો કે ખંભા. તો ખંભા સાથે ખ ને જોડી દેવાનું. ખ સે શું થાય? તો કે આને કહેવાય ખપરેલ. શું કહેવાય? ખપરેલ. તો ખપરેલને ખ સાથે જોડવાનું. ખ સે શું થાય? તો કે ખરગોશ. તો ખ ને ખરગોશ સાથે જોડી દેવાનું. ખસે શું થાય? તો કે ખસે ખટિયા. ખટિયા એટલે ખાટલો. ખાટલાને ખ સાથે જોડી દેવાનું. નીચે એના શબ્દો લખેલા છે, ખસે ખટિયા. શું થાય બાળકો? ખટિયા. ખસે ખરજુ બા. શું થાય? ખસે ખરજુ બા. પછી ખસે ખરલ. ખસે ખત. ખત એટલે શું થાય બાળકો? ગુજરાતીમાં ટપાલ. હવે નીચે ખ ગોતીને ઉપર રાઉન્ડ કરી દેવાનું છે. ખ ગોતીને શું કરી દેવાનું છે? રાઉન્ડ. હવે આપણે ખ લખતા શીખીશું. તો જો આ બે લીટી આપેલી છે, બે લીટીમાં પેલા આપણે ઊભી લીટી કરવાની, પછી આમ કરીને આમ ર જેવું કરવાનું, પણ આ નીચે અડવો જોઈએ નહીં. પછી ઊભો લીટો કરી આમ કરીને આમ વ કરી દેવાનો અને ઉપર આવી લીટી. ખસે ખરગોશ. પછી પાછો ખ કરવાનો, નીચે અડવા દેવાનો નહીં. ખસે ખટિયા. ખસે ખરગોશ. ખસે ખત. આમ બોલતું જવાનું બાળકો મનમાં મનમાં. ખસે ખરગોશ. આવી રીતે આમ આપણે ખ લખવાનું. ખ ખસે ખરગોશ. ખ ખસે ખત. ખ ખસે ખરગોશ. ખ ખસે ખટિયા. આવી રીતે તમારે ખ લખવાનો અને બોલવાનો રહેશે. થેન્ક યુ.